આવવાનું સ્ટુડન્ટ, મજામાં છો ને બધા? અત્યારે લોકડાઉનના સમયમાં તમે અને તમારા પરિવારજનો કોઈ પણ બહાર તો નીકળતા નહીં હો અને ઘરમાં રહીને ઘણી વિવિધ પ્રવૃત્તિઓ કરતા હશો, રમતા હશો, ઘણી બધી મમ્મી કરાવતી હશે બધી વસ્તુઓ. પણ આ જ ભણા તમે રમતની સાથે સાથે આજે આપણે થોડું ભણ્યા પણ લઈએ અને આજે હું તમને ઇંગ્લિશ વિશે ભણાવવાની છું. આ ઇંગ્લિશ વિષયમાં સૌથી પહેલાં આપણે ભણવાનું શરૂ કરીએ ને એ પહેલાં આપણે એક રાઇમ્સ સાંભળીએ. એ રાઇમ્સ તમારે જોવાની છે, સાંભળવાની છે અને એની એક્શન છે એ પ્રમાણે તમે એક્શન પણ કરજો. તમને બહુ જ મજા આવશે. વિદ્યાર્થીઓ, હવે તમે જેમ ચોથા ધોરણમાં આવી ગયા ને, જેમ તમારે ગુજરાતી ગણિતને પુસ્તકો છે ને, પાઠ્યપુસ્તક, એવી રીતે આપણે ઇંગ્લિશમાં પણ હવે પાઠ્યપુસ્તક આવશે, જેમાં જેમ ગુજરાતીમાં પાઠ એક, પાઠ બે, કાવ્ય એવી રીતે હોય છે, એવી રીતે આમાં યુનિટ હોય છે. યુનિટ વન અને એનું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ. હવે આપણે એની એક્ટિવિટી વન જોઈએ. હવે એક્ટિવિટી વનમાં એનું શું છે? હોપ અ લિટલ, જે તમે હમણાં રાઇમ સાંભળી. હવે શું છે? હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, વન ટુ થ્રી. હોપ અ લિટલ એટલે નાનો કૂદકો મારો, મોટો કૂદકો મારો અને નંબર છે વન ટુ થ્રી. પછી છે રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર ની. રન અ લિટલ એટલે દોડો, થોડું દોડો, સ્કીપ એટલે થોડા દોરડા કૂદો અને ટેપ, ટેપ એટલે થાબડું, તમારા જે ની, ની એટલે ઘૂંટણને થોડો થાબડો. પછી છે બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. બેન્ડ એટલે થોડું વળો, પછી સ્ટ્રેચ એટલે કે પાછળ તમારા શરીરને પાછળની સાઈડ ઝુકાવો અને પછી છે નોડ યોર હેડ, નોડ એટલે તમારા માથાને દુણાવો. પછી આગળ જઈએ, યન અ લિટલ, સ્કીપ અ લિટલ, યન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. યન એટલે બગાસું ખાવું, એટલે તમે બગાસું જ્યારે આવે છે પછી તમે શું કરો? સૂઈ જાઓ. તો સ્લીપ અ લિટલ એટલે સૂઈ જાઓ અને ક્યાં આગળ? તમારા બેડમાં. આ પોએમ છે. હવે આના આપણે શું શીખીશું? હાર્ડવર્ડ્સ. હાર્ડવર્ડ્સ એટલે અઘરા સ્પેલિંગ, અઘરા શબ્દો શીખીશું. ચલો, બધાને મજા આવી ગઈ ને રાઇમ સાંભળવાની? હવે આપણે યુનિટ વન, ગેટ અપ એન્ડ ડાન્સ. ગેટ અપ એટલે ઉઠો અને ડાન્સ કરો, જે તમે બધાએ કર્યો ને પોએમમાં. હવે એની એક એક્ટિવિટી, એ એક્ટિવિટી વન છે. એના આપણે જે રાઇમ્સ, તમે રાઇમ્સ કે આપણે એને પોએમ પણ કહેવાય, એ જે સાંભળી એના હાર્ડવર્ડ્સ એટલે કે એના અઘરા શબ્દો શીખીશું. પહેલો શબ્દ છે એચ ઓપી, હોપ. હોપ એટલે કૂદકો મારવો. પછી બીજો શબ્દ છે એલ આઈ ડબલ ટી એલ ઈ, લિટલ એટલે થોડું. જે યુ એમ પી, જમ્પ એટલે કૂદવું અથવા તો કૂદકો મારવો. હવે તમને થતું હશે કે હોપ અને જમ્પ બંને કૂદકો મારવો થાય છે, પણ હોપ એટલે નાનો કૂદકો અને જમ્પ એટલે મોટો કૂદકો થાય. પછી આગળ વધીએ, આર યુ એન રન, રન એટલે દોડવું. તમે બધા દોડવામાં તો બધા એકદમ માહિર છો ને, બહુ દોડવું ગમે છે, હે ને? ચલો પછી આગળ, સ્કીપ, એસ કે આઈ પી, સ્કીપ એટલે દોરડા કૂદવા અથવા દોરડું કૂદવું. આ પણ તમે રમત રમો છો ને ઘણા બધા, કે ઘરે દોરડા કૂદો છો ને, એને સ્કીપ કહેવાય. ચલો પછી આગળ, ટી એ પી, ટેપ એટલે થાબડવું અથવા તો ટપલી મારવી. કે એન ડબલ ઈ, ની એટલે ઘૂંટણ. વાય ઓ યુ આર, યોર એટલે તમારા. બી ઈ એન ડી, બેન્ડ એટલે વળવું. એસ ટી આર ઈ ટી સી એચ, સ્ટ્રેચ એટલે તણાવવું, ખેંચવું અથવા તો સીધું કરવું. એન ઓ ડી, નોડ એટલે ધૂણાવવું, માથું ધૂણાવે ને એને નોડ કહેવાય, ધૂણાવવું. હેડ, એચ ઈ એ ડી, હેડ એટલે માથું. વાય એ ડબલ્યુ એન, યન એટલે બગાસું ખાવું. જ્યારે આપણને બહુ ઊંઘ આવી હોય ત્યારે બગાસ આવે છે ને, એને કહેવાય યોન. યોન એટલે બગાસું ખાવું. એસ એલ ડબલ ઈ પી, સ્લીપ એટલે ઊંઘવું.
અને બધા ક્યાં સુવો છો? બેડ પર. તો બી ઈ ડી બેડ એટલે પલંગ. આ બધા એના હાર્ડવર્ડ્સ છે. આ બધા હાર્ડવર્ડ્સ તમારે બે વાર લખી અને પછી તમારે લર્ન બાય હાર્ટ, લર્ન બાય હાર્ટ એટલે મોઢે કરવાના છે. એક્ટિવિટી ટુ, એમાં છે સાંભળો, બોલો અને શિક્ષક સાથે ક્રિયા કરો. પણ પહેલાં આપણે આ બધા શબ્દો સમજીશું, પછી આપણે એની એક્શન કરીશું. ચલો, સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું, સિટ ડાઉન એટલે શું થાય, બેસી જવું, ઈટ એટલે ખાવું, સ્લીપ એટલે સૂઈ જવું, ડ્રિંક એટલે પીવું, રન એટલે દોડવું, ટોક એટલે વાતો કરવી, યન એટલે બગાસું ખાવું, લાફ એટલે હસવું, જમ્પ એટલે કૂદકો મારવો. હવે થોડા મોટા વાક્યો છે. ક્લેપ યોર હેન્ડ્સ એટલે તમારે બે હાથ, હેન્ડ્સ એટલે બહુવચનમાં છે એટલે તમારા બે હાથે તાળી પાડો. ક્લોઝ યોર આઈસ તમારી આંખો બંધ કરો. શો યોર ટીથ તમારા દાંત બતાવો. ઓપન યોર બુક્સ તમારી બુક ખોલો. કમ હિયર અહીં આવો. અને ક્લોઝ યોર બુક એટલે તમારી ચોપડી બંધ કરો. ચલો હવે આને શું કરીશું, હવે આ જે બધા શબ્દ મેં તમને સમજાવ્યા ને એને તમે બધા તમે તમારા ઘરે તમે ક્રિયા કરશો. હું બોલીશ અને તમારે કરવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. હા, સ્ટેન્ડ અપ એટલે બધા ઊભા થઈ જાઓ. ચલો સેટ ડાઉન પાછા બેસી જાઓ. ચલો હવે ઈટ, ઈટ એટલે ખાવાની એક્શન કરો. સ્લીપ, ચલો બધા સૂઈ જાઓ. ચલો હવે કરીશું ડ્રિંક એટલે પાણી પીવાની એક્શન કરો. રન એટલે દોડવાનું, દોડવાનું નથી ખાલી એક્શન કરવાની છે જગ્યા પર ભરીને. ચલો ટોક, ટોક એટલે વાતો કરો. ચલો મમ્મી પપ્પા આજુબાજુ કોઈ પણ હોય એની સાથે વાતો કરવાની એક્શન કરો. યન, યન એટલે બગાસું ખાવો. ખોટે ખોટું બગાસું આવડે તો બધાને ખાતા, ચલો ખાઓ. લાફ, ચલો આ તો બધાને સરસ આવડે, મોટે મોટેથી હસો. હા, જમ્પ, જમ્પ એટલે કૂદકા. ભાઈ ધીરે ધીરે, હા નીચેવાળા ઉપર ના આવી જાય બિલ્ડિંગમાં રહેતા હો તો ધીરે ધીરે જમ્પ કરજો. ક્લેપ યોર હેન્ડ્સ બધા તાળી પાડો જોર જોરથી. અરે વાહ, સરસ. ક્લોઝ યોર આઈઝ બધા સરસ શાંતિથી આંખો બંધ કરી દો. અરે વાહ. ચલો હવે આગળ, હા શો યોર ટીથ, ચલો બધા પોતાના દાંત બતાવો. તમારી પાસે હાથમાં કોઈ ચોપડી હોય એવી હોય લેવાના જતા, હા ખોટે ખોટે એક્શન કરવાની છે અત્યારે આપણે ખાલી, પછી જ્યારે બીજી વાર કરો ને ત્યારે સાચે લાવીને કરજો. ઓપન યોર બુક ખોલો. ચલો કમ હિયર, ભાઈ હવે કમ હિયર એટલે અહીં આવો. તો ચલો બધા મમ્મી કે પપ્પા કોઈ દૂર બેઠું હોય ને એને બોલાવો, કમ હિયર એમ બોલીને બોલાવો. ચલો મમ્મી કે પપ્પા કે દાદા દાદી બોલાવો. અને હવે છેલ્લે છે ક્લોઝ યોર બુક, તમારી ચોપડી બંધ કરી દો. હવે જુઓ નીચેના ચિત્રમાં આપણે જે હમણાં શબ્દો બોલ્યા ને એના અમુક ચિત્રો આપ્યા છે, તમે હવે જુઓ. સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી નંબર 3. આ પણ એક મસ્ત રમત છે, હા તમને બધાને બહુ જ મજા આવી જશે. ચલો તૈયાર છો ને કરવા માટે? ચલો હવે આમાં છે શિક્ષકની મદદથી તમારે રાજા નામનો એક છોકરો છે ને એ તમને કંઈક કરવાનું કહે છે. રાજા સેઝ, રાજા એટલે રાજા નામનો છોકરો છે, તમને સેઝ એટલે કહે છે. ચલો હવે આપણે કહે છે એ પ્રમાણે આપણે કરીશું. રાજા સેઝ ટચ યોર હેડ, બી ટચ એટલે અડવું અને તમારે યોર એટલે તમારા, તમારા માથાને અડો, તમારા માથાને અડો. ચલો બધા ટચ કરો. વેરી ગુડ, કર્યું ને બધાએ. ચલો હવે આગળ, રાજા સેઝ ટચ યોર નોઝ, એ તમારા શું કે છે, નોઝ, નોઝ એટલે નાકને અડો. ચલો બધા પોતાના નાકને અડો. વેરી ગુડ. રાજા સેઝ પ્લીઝ ઓપન યોર લિપ્સ, તમારા હોઠ ખોલો. પ્લીઝ એટલે મહેરબાની કરીને, તમારા ઓપન એટલે ખોલવું અને યોર તમારા લિપ્સ, લિપ્સ એટલે હોઠ, તમારા હોઠ મહેરબાની કરીને ખોલો. ચલો આગળ, રાજા સેઝ ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખો બંધ કરો. ચલો કરી બધા આંખો બંધ. હા હવે ખોલી કાઢજો, આગળ વાંચવાનું છે આપણે. રાજા સેઝ ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, ટચ એટલે અડવું ખબર છે ને, તમારા ઇયર એટલે કાન, વિથ યોર લેફ્ટ હેન્ડ તમારા કાનને લેફ્ટ હેન્ડ વડે અડો. ચલો તમારો લેફ્ટ હેન્ડ એટલે શું કરવાનું છે, લેફ્ટ હેન્ડ એટલે તમારો ડાબો હાથ, એને કાનને અડાડો. અરે વાહ, સરસ. હવે જુઓ આગળ, પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર, પુટ એટલે મૂકવું, પુટ યોર હેન્ડ એટલે કે તમારો હાથ, કયો હાથ લેવાનો છે, રાઇટ હેન્ડ, તમારો રાઇટ હેન્ડ લો અને યોર લેફ્ટ શોલ્ડર અને ઓન, ઓન એટલે મૂકવું, ઉપર મૂકવો, તો તમારો રાઇટ હેન્ડ લો અને તમારા લેફ્ટ શોલ્ડર એટલે, શોલ્ડર એટલે ખભો. આપણા પાર્ટ્સ ઓફ ધ બોડી આગળ ત્રીજા ધોરણમાં ભણ્યા છે ને અમુક શબ્દો. હા તો પુટ યોર રાઇટ હેન્ડ, હેન્ડ એટલે તમારો જમણો હાથ લો
चलो लीधो बधाए अने तमारा डाबा शोल्डर એટલે ડાબા ખભા પર મૂકો. મૂક્યો બધાએ, અરે વાહ, મજા આવે છે ને બધાને કરવાની. સરસ, ચલો હવે આગળ. રેઝ યોર હેન્ડ્સ. રેઝ એટલે ઊંચા કરવા, ઉપર કરવા. યોર એટલે તમારા અને હેન્ડ્સ એટલે તમારા બંને હાથ ઉપર કરો. તમે કસરત કરો ત્યારે કહે છે ને સર હાથ ઉપર કરો, સામે કરો, તેવી તમારા રેઝ યોર હેન્ડ્સ એટલે તમારા હાથ ઉપર કરો. ચલો આગળ. ટર્ન રાઈટ. હવે આપણને શું કહે છે? ટર્ન. ટર્ન એટલે વળવું. ટર્ન રાઈટ એટલે જમણી બાજુ વળો. ચલો જમણી બાજુ બધા વળી જાઓ. તો તમારો જમણા હાથ કઈ બાજુ છે? હા, એ બાજુ વળી જાઓ. હવે શું કહે છે? ટર્ન લેફ્ટ. ચલો હવે લેફ્ટ સાઈડ વળી જાઓ. વેરી ગુડ, મજા આવી ને બધાને? તો સરસ. હવે આ જ રીતે તમે બધા ઘરે આ બધી એક્ટિવિટી 1, 2 અને 3 વારે ઘડે તમે કરશો તો તમને બહુ જ મજા આવશે. અને આપણે હવે જે હોમવર્ક આપ્યું છે ને એ બધાએ એક ચોપડામાં કરવાનું છે. અને બધા જ્યારે તમને એ સ્પેલિંગ પણ પાકા કરવાના છે. કરી નાખશો ને બધા? વેરી ગુડ, મને ખબર જ છે કે બધા સરસ તૈયારી કરશે. બાય બાય સ્ટુડન્ટ્સ.